નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ તો આપણે તમને એક શાકભાજીના વાવેતર વિશે માહિતી આપવી છે, પણ સૌ પ્રથમ આપને એ જણાવી દઉં કે આજે આપણે જે દર રવિવારની જેમ લાઈવ છે અને રાત્રે 8 થી 9 વાગ્યા સુધી લાઈવ આવીશ, એટલે આપના જે કંઈ સવાલ હશે આપને રાત્રે લાઈવમાં કરવાના છે, એટલે તમામ લોકોને હું લાઈવમાં આવવા માટે આમંત્રણ આપું છું. અને વાત છે કે જે આપણો દરરોજનો જે એક સાંજનો વિડીયો આવે છે, જેમાં આજે ગઈ રાતનો વિડીયો મારો નહોતો આવ્યો, એનું પણ કારણ હતું કે હું મારા વતન ગીર ખોરાસા છું, એટલે આપણે એક રાતનો વિડીયો નથી મૂકી શક્યા. અને અહીંયા પણ ઘણી વખત હું આનંદ લેવા આવતો હોય છે, કેમ કે આપણે ખબર જ છે કે આપણે ગમે ત્યાં હોય અને મને કોઈ પરેશભાઈ કહીને બોલાવે, પણ ગામડે આવી અને આપણે મિત્ર સર્કલ અથવા તો કોઈ વડીલો છે મને પરિયો કહીને જયારે બોલાવે છે, ત્યારે મને એવું લાગે છે કે જે આપણે રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત થતા હોય એવો એક આનંદ થાય છે. એટલે એક મને એક આનંદ લેવા માટે આવું એમ પણ સમજી શકાય. બાકી જે શાકભાજીની માહિતી છે એની અંદર ઘણા લોકોના અમુક એક પ્રશ્ન હતા કે અત્યારના ટાઈમે જે આ પીરિયડની અંદર કયા કયા શાકભાજી વાવીએ તો વાતાવરણની દ્રષ્ટિએ અને ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે ફાયદો થાય. તો હું આપને જણાવી દઉં કે જે આ ફેબ્રુઆરી એન્ડ આવ્યો છે, એટલે માર્ચ થી લઈને જૂન સુધી, જેની અંદર આપણે રીંગણા હોય, ગલકા હોય અથવા તો કારેલા છે, દૂધી છે અને ધાણા મેથી અને મરચા છે, આ આટલા પ્રકારના જે શાકભાજી છે એ તમે આ પીરિયડની અંદર વાવશો તો વાતાવરણને કારણે બહુ અનુકૂળ આવશે અને એની અંદર આપણે એક સારું એવું ઉત્પાદન પણ લઈ શકીએ. ને એ શાકભાજીની અંદર આ પીરિયડની અંદર વાવવામાં આવશે તો આપણે એક રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહેતું હોય છે. એટલે ખાસ કરીને જે લોકો શાકભાજી વાવવા માંગતા હોય એ લોકોએ આ વિડીયોમાં બતાવીએ મુજબના શાકભાજી વાવી શકે, જેની અંદર સારો એવો ફાયદો લઈ શકો છો. બાકી જે વિશેષ ચર્ચા છે એ આપણે રાત્રે લાઈવની અંદર કરશું. જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હાલ રજા આપશો, ધન્યવાદ.